ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ ચાર માં કહુ વિષય એટલે કે ગુજરાતી છે એ ભણવાનું છે બરાબર ને ચલો ગુજરાતીમાં આપણે પાઠ બે જોઈએ જો શું છે પાઠ બે નું નામ તેને તે ઉગશે શું તેને તે ઉગશે હવે છે સરસ મજાનું ગીત છે ચાલો ગીત ગાઈએ આપણે ગીત છે એ સમજીએ ચાલ આપણે ફરવા જઈએ ઝાડ પહાડને મળવા જઈએ શું ચાલ આપણે ફરવા ફરવા ઝાડ અને પહાડને આપણે આપણે પાસે હળવા જઈએ ઝરણા પાસે દોડી જઈએ ફૂલડા સાથે રમવા જઈએ જો હરણા પાસે છે એ હળવા એટલે કે ફરવા માટે હળવા ફરવા જઈએ ને એવી રીતે અને ઝરણા પાસે છે એ દોડી જઈએ ફૂલડા સાથે રમવા જઈએ આંબા ડાળે ઝૂલવા જઈએ આંબાની ડાળ ઉપર છે એ ઝૂલવા જઈએ નદી કિનારે ભમવા જઈએ આમ ભરીને તરવા જઈએ શું કે છે આમ ભરીને છે એ આપણે તરવા જઈએ પછી છે ગીત ગાવાની તો મજા આવી ને હવે છે જો નીચે ગાવાની મજા પડે તેમ રમવાની પણ મજા પડે ને જો હવે છે એ અહીંયા સરસ મજાની રમત આપી છે છે એ હું તમને કહું છું આમાં છે એ ક્લાસમાં રમવાની છે રમત પણ તમારે શું કરવાનું છે ઘરે છે એ તમારા ભાઈ બહેન મમ્મી પપ્પા સાથે રમજો શિક્ષક કે રમાડનાર જ્યારે કહે ગાય ઉડે તો ત્યારે ફર કહી બે હાથ ઉડવાનો અભિનય કરવો પણ રમાડનાર બોલે કાબર ઉડે તો તમારે ફર બોલવાનું નથી કે અભિનય પણ કરવાનો નથી રમાડનાર જ્યારે પક્ષીનું નામ બોલે ફર નહીં કરવાનું પ્રાણીનું નામ બોલે ત્યારે ફર કરવાનું રમાડનાર છે એ પક્ષીનું નામ બોલે ત્યારે નહીં કરવા કરવાનું અને પ્રાણીનું નામ બોલે ત્યારે કર ફર એમ બોલવાનું જે ભૂલ કરે તે વખતે તે પશુ પંખીનું નામ બોલાયું હોય તેનો અવાજ કાઢી બતાવવાનો જુઓ જેનાથી ભૂલ થાય તેને શું કરવાનું જેનું નામ બોલ્યા છે તેનો અવાજ કાઢવાનો દાખલા તરીકે રમાડનાર કહે છે ચકલી ઉડે ત્યારે જે વિદ્યાર્થી ફર બોલે છે તેણે ચકલી બોલે એવું બોલવાનું છે જેમ કે ચી ચી ચકલી શું બોલે ચીં ચી જુઓ અને કહો જુઓ અહીંયા છે એ બધા પક્ષીઓ આપ્યા છે અને તમારે જોવાના છે અને સામેના પેજ ઉપર સવાલ છે એના જવાબ કહેવાના છે ચલો આપણે જોઈએ પેજ નંબર ત્રેવીસ ઉપર કોની કલગી સૌથી સારી લાગી કોની આવશે મોરની બીજું આ પક્ષીઓમાંથી તમે કયા કયા પક્ષીઓ જોયા છે મોર કુકડો કાગડો ને કાબર તેઓ શું ખાતા હોય છે

કાબર કાગડો ચકલી આ બધા છે એ પક્ષી આવે છે છે જો હવે વાર્તા સાંભળવાની કલગી ઉગે શું કે છે કુકડીને કલગી ઉગે વર્ષો પહેલાની આ વાત છે એ કુકડી હતી હોશિયાર કુકડી ઈંડા સેવવામાં હોશિયાર ચણ વીણવામાં હોશિયાર બચ્ચા સાચવવામાં હોશિયાર એમને ચણવીરતા શીખવવામાં હોશિયાર બધા એને ખૂબ જ પ્રેમથી માનથી બોલાવે કુકડી પણ હોંશે હોશે પોતાના ઈંડાને અને બચ્ચાને સંભાળે જુઓ કેવી હતી આ કુકડી તો કે એ ખૂબ જ હોશિયાર હતી બધી રીતે છે એ એને બધું કામ બહુ જ ફાવતું બધી જ રીતે તે તૈયાર હતી કુકડીને બે વાતે દુઃખ એક તો એ કે એનાથી ઊંચે ઉડાતું નથી બીજું એ કે એને રંગીન પીછા નથી કુકડીને બે વાતે દુઃખ એક તો એ એનાથી ઊંચે ઉડાતું નથી બીજું કે તેને છે એ રંગીન પીછા નથી માથે કલગી નથી ગળે લાલ પીળા રંગો નથી પણ એનું તો શું થાય કુકડીને નાનપણથી જ હોશ કે પોતાને માથે કલગી હોય અને પોતે જોરથી ઉડીને વંડી માથે બેસે અને આસપાસની દુનિયા જુએ જો જે કુકડી પાસે જે છે જ નહીં એનો એને શોખ થતો હોય હોય ને જેમ કે આપણી પાસે ન હોય એનો વધારે શોખ થાય ને કે આ વસ્તુ મારી પાસે હોય તો મને કેવી મજા આવે એમ કુકડી બે નહીં હતા એની પાસે જે ઉડતા નહોતું આવડતું એ ઊંચું ઊંચું ઉડી નહોતા શકતા તો એને એમ થાય કે મારે ઊંચે ઊંચે ઉડવું છે એવી રીતે બિચારી કુકડીને ઉડતા ન આવડે એટલે જમીન પર જ રહેવું પડે જો કુકડીને છે એ ઉડતા ન આવડતું હતું એટલે તેને છે એ જમીન ઉપર જ રહેવું પડે ફરવું પડે એ દોડવામાં કેવી એ હોશિયાર હોય પણ દોડવું એટલે દોડવું જો બેન છે એ દોડવામાં ખૂબ હોશિયાર છે પણ એ તો દોડવું એટલે દોડવું જ થાય ને કાંઈ ઉડવા જેવું થોડું થાય કુકડીબેનને તો ઉડતા નહોતું આવડતું તેનું તેને દુઃખ હતું એટલે દોડવું ને ઉડવું એટલે ઉડવું બેમાં ફેર ખરો તો ખરો જ ને શું કે છે જો ઉડવું એટલે ઉડવું ને દોડવું એટલે દોડવું એ બે છે એનો ફેર હોય જ એમ દોડવાને ઉડવાથી કુકડીને સો ફાયદો કે નુકસાન થાય જો દોડવાને ઉડવાથી કુકડીને સો ફાયદો કે શું નુકસાન થાય છે તે જ વાત કરી છે કુકડી પોતાની હોંસની વાત પોતાની માને કરી તો મા કહે એ તો એમય એમ જ હોય કુકડીને માથે કલગી ન હોય કુકડી એની બહેનપણીઓ કહે તો એ બધી તો હશે છે જો એની બહેનપણી વાતો કરતી હોય તો તે હશે છે કે તારી માથે કલગી નથી શું કામ છેલ્લી વંડીને માથે ચડીને અહીં જમીન પર આપણે રમીએ શું કે છેલ્લી વંડીની માથે ચડીને આપણે અહીંયા જમીન ઉપર રમીએ જમીએ ને ખુશ રહીએ મૂક વંડીની વાત ચાલ અહીં તાળી રમીએ તેની મમ્મી તેને સમજાવે છે મૂક વંડીની વાત ચાલ આપણે સાત તાળી રમીએ કુકડી ના છૂટકે દોડા દોડીમાં જોડાઈ જાય છે કદીક ન પણ જોડાય અને એક કોરે ઊભી ઊભી વંડી તરફ જોયા કરે જો કૂકડી છે એને ઉડવાનું બહુ જ મન થતું હોય એટલે છે એ એવું કરે છે એ તો વંડી તરફ જોયા રાખે ક્યારેક જોડાઈ જાય સાથે બધાની ને ક્યારેક ઊભી ઊભી જોતી હોય મનમાં એક જ રટ છે મારે વંડીએ ચડવું છે એના મનમાં તો એક જ રટ છે કે મારે વંડી ઉપર ચડવું છે એકવાર એવું થયું કે કુકડી વંડીની બહાર ઉકરડામાં ચણતી હતી ત્યાં અચાનક બે પેજ નંબર ત્રેવીસ ગુણોથી અને પેજ નંબર ચોવીસ ઉપર જોવો અચાનક છે ત્યાં બે બિલાડી લટતી લટતી દોડી આવી કુકડી બી ગઈ જોર કરીને ઉડી સહેજ જ ઉડી કે પાસે પહેલાં એક પથરા પર ચડી ગઈ સહેજ ઉડી અને તે પહેલાં પથરા ઉપર છે એ ચડી ગઈ બિલાડીઓ તો લટતા લટતા આગી જતી રહી શાંતિ થઈ ગઈ બિલાડીઓ જો અહીંયા છે એ ત્યાં મરઘી કુકડી પાસે ગઈ અને બંને લડતી લડતી ત્યાં ગઈ તો તે ઉડીને છે એ પથરા ઉપર ચડી ગઈ પછી ત્યાંથી લડતી લડતી બિલાડી છે એ આગી વહી ગઈ કુકડીએ જોયું તો પોતે એક પથ્થર પર બેઠી છે ઓહો આટલું ઊંચે તો મારાથી ઉડાય છે કુકડી ચકિત થઈ ગઈ જો કુકડી છે એ ચકિત થઈ ગઈ કે મારાથી આટલું બધું ઊંચું તો ઉડાય છે થોડુંક તો ઉડાણું એમ કુકડી ચણવાનું ભૂલીને વારે વારે ઉડીને પથરા પર બેસવા માંડી જો કુકડીને હરફ થયો ને ઉડતા ઉડીને પથરા પર બેસે વળી નીચે ઉતરે વળી ઉડીને પથરા પર બેસે કોઈક વાર સહેજ નીચું ઉડાય તો પથરા જોડે ભટકાય ને નીચે પડે તોય વળી પાછી ઉડવા જાય જો એને ઉડવાની ખૂબ મજા આવી એટલે વારાફરતી છે એ તો ઉડવા લાગી ખૂબ જ ખુશ હતી તમને છે એ અમુક કામ ન આવડતું હોય ને આવડી જાય તો તમે પણ ખુશ હોય ને એવી રીતે કુકડી પણ ખુશ હતી કુકડીને ખુશખુશાલ જોઈને કુકડા એ પૂછ્યું કેમ આજે ચણવામાં બહુ સારું મળ્યું છે એટલે રાજીની રેલ છે જો કુકડીને ખુશખુશાલ જોઈને ને કુકડો કહે છે આજે ચણવા સારું મળ્યું છે એટલે તું બધી ખુશ છે એમ કુકડીએ કુકડાને પથરા પર ચડવાનો પોતાનો અનુભવની વાત કરી જો તે છે એ પથરા ઉપર ચડી હતી ને એનો અનુભવની વાત કરે છે રહેવા દઈને હવે શું કામ છે તારે આવા શોખ કરીને કુકડો શું કહે છે કે રહેવા દે ને હવે આવે છે તારે આવું શું કામ છે કે હવે તું આવા શોખ કરે છે કુકડીએ કુકડાને વાત સાંભળી લીધી પણ એને ગમી નહીં મારે તો તારી જોડે વંડી પર બેસવું છે શું કહે છે મારે તો તારી જોડે છે એ વંડી ઉપર બેસવું છે અને બહારની દુનિયા જોવી છે કુકડીએ પોતાની અભિલાષા કુકડાને કહી અને વિચારવા લાગી કે લાખો હજારો કુકડીઓએ ન કર્યું એટલે મારે નહીં કરવાનું શું કે છે આટલી બધી કુકડીઓએ ન કર્યું એટલે શું મારે આવું નહીં કરવાનું એમ તે વાત કરે છે ક્યાં સુધી કુકડીઓ જમીન પર ચણિયા જ કરવાનું કુકડી આમ રોજ ઉડ ઉ ઉડ ઉતર કર્યા કરે એનાથી થાકે એટલે કુકડી કુકડાને ધારી ધારીને જોયા કરે જુઓ ઉડ ઉડતર એટલે કે ઘડીક ઉડે નીચે આવતી રે ને એવી રીતે છે એનો ક્રમ તેને ચાલુ રાખ્યો અને થાકી જાય એટલે કુકડાને જોવે એ કંઈ કા એ છે એ એની પાંખો કેમ ફેલાવે છે કેમ પગ સંકોરે છે કેવી રીતે ધીરે ધીરે ઊંચે ચડે છે નિરક્ષ્યા કરે જુઓ કૂકડાનું નિરીક્ષણ કરતી હતી કુકડી કુકડો મનમાં પોરસાય કે કુકડી કેટલા પ્રેમથી એને નિહાળે છે જુઓ કુકડાને એમ થાય કે મને છે એ કેટલો પ્રેમથી નિહાળે છે કુકડો ખુશ થાય વધારે જોરથી ઉડે અને કુકડી થોડું વધારે શીખે ત્યાં એક દિવસ એક કાગડાએ કહ્યું ઊંચે ઉડી નહીં શું મળવાનું તને માથે કલગી થોડી ઉડવાની છે કુકડી તું તો કુકડી જ રહેવાની શું કે છે તું તો કુકડી તો કુકડી જ રહેવાની તારી માથે કઈ કલગી છે એ ઉગવાની છે કુકડીની ઈચ્છા પૂરી થશે કુકડી ખીજાય મને કલગી ઉગે ન ઉગે તારે શું ચા મને કલગી ઉગશે જોઈ લેજે તું શું કે છે કે કલગી ઉગે કે ન ઉગે તારે શું છે મને તો કલગી ઉગશે કાગડાને હસતો મૂકીને કુકડીએ વધુ મહેન મહેનતથી ઉડવાનું કામ શરૂ કરી દીધું તેને છે એ વધારે મહેનત શરૂ કરી દીધી અને ઉડવાનું પોતાએ ચાલુ રાખ્યું એક સવારે કુકડો વંડીએ ચડીને બોલ્યો કુકડે કૂક કૂકડે કૂક ને પછી પોતાની મસ્તીમાં વંડી પર ચાલવા માંડ્યો ત્યાં એણે શું જોયું થોડી જ દૂર વંડી પર હતી કૂકડી તે વંડી પર ચડવા જેટલી હોશિયાર થઈ ગઈ હતી અરે કુકડી તું અહીંયા કુકડાએને નવાઈ થી પૂછું જો કુકડીને છે એ વંડી ઉપર જોઈને કુકડાને નવાઈ લાગી કે અરે તું અહીંયા છે એમ હા હું હવે ચડી શકું છું વંડી પર કુકડી વટથી બોલીને કુકડાની જેમ જ ડોક ઊંચી કરીને ચારે બાજુ જોવા માંડી જો હવે એને છે એ ઊંચે ચડતા આવડી ગયું તું વંડી ઉપર એટલે એ પણ ચડી ગઈ ચારે બાજુ શું હતું હંમેશા નીચેથી જ જોડે જોયેલા ઝાડને આજે કુકડીએ નજરની સામે જોયા નીચેથી જે ઝાડ જોયા હોય આપણે ઝાડ ઉપર ચડીએ તો કેવી મજા આવે ન મજા આવે એવી જ રીતે કુકડીને પણ મજા આવે છે નીચેથી ઊંચે જોતાં જ માંડ જોવા મળે તેવા ઝાડ ડાળ પાંદડા એની નજર સામે હતા કાબડ ચકલી તેતર કબૂતર કાગડો પોપટ બધાને એ જોતી હતી પણ ઉકળડા પાસે જમીન પર એ પંખીઓને એણે ઝાડની ડાળે ઝૂલતા જોયા જે એની બાજુમાં ઉકરડામાં જે ખાતા હોય ને એના એ બધા પંખી છે એ ઝાડની ડાળે હતા કુકડી ખુશ થઈ નવાય પામી હરકઘ થઈ ગઈ જો કુકડીને ઉટાવડી ગયું તો કુકડી છે એ હરકઘ થઈ ગઈ કેમકે નીચેથી જ બધું જોતી હતી કે આમ આ કરે આમ આ કરે હવે તે છે એ ઉપર ચડીને વંડી ઉપરથી બધું જોવા લાગી ત્યાં તો દૂરથી એક કાબડે એને જોઈ એ ઉડીને કુકડીની પાસે આવી અને વંડી પર એની સાથે બેસીને બોલી એ કુકડી તો ખરી તને માથે કલગી ઉગી છે જો કુકડી શું કે છે અરે કુકડીને કોયલબેન બેન કે છે કે અરે કુકડી જોતો ખરી તને પણ માથે કલગી ઉગી છે હે ખરેખર કુકડીએ પૂછ્યું કુકડી છે એ અરઘેલી થઈને પૂછે જ છે કે હા શું મને પણ કલગી ઉગી છે જોતો એમ હાસ તો વળી હું ખોટું કહેતી હોઉં તો પૂછ આ ચકલીને અને પેલા દોઢ ડાહ્યા કાગડાને તારી કલગી બધાને દેખાય છે જો હવે બધા એને કે છે કે તારી કલગી છે એ બધાને દેખાય છે પૂછ ઓલા દોઢ ડાહ્યા કાગડાને ત્યાં તો ચકલી કાગડો પોપટ કબૂતર બધા આવ્યા ને બોલ્યા વાહ વાહ કુકડીને માથે કલગી ઉગી શું કહે છે અરે વાહ કુકડીને માથે છે એ કલગી ઉગી કે બધાએ પાખો ફફડાવી તાળીઓ પાડી બધાએ છે એ પાખો ફફડાવી અને તાળી પાડી હવે તો કુકડીએ રોજ રોજ વંડી પર ચડવા માંડ્યું નવું જોવા માંડ્યું શીખવા માંડ્યું જમીન પર આવીને એના જેવી બીજી કુકડીઓ વંડી પરથી દેખાતી દુનિયાની વાતો કરવા માંડી હવે છે એ જમીન ઉપર આવીને બીજી એની જેવી કુકડી દેખાતી હોય એની સાથે વંડી ઉપરની વાતો કરવા લાગી એનું ઈંડા સેવવાનું ચાલુ રહ્યું બચ્ચાને ચણતા શીખવવાનું ચાલુ જ રહ્યું આ બધા કામો સાથે કુકડી બીજી કુકડીઓને ઊંચું ઉઠતા શીખવવા મહેનત કરતી સમજાવતી બધી કુકડીઓને છે એ ઊંચે ઉઠતા અને મહેનત કરવાનું શીખવતી કોઈએ માન્યું કોઈએ ન માન્યું પોતાની સાથે વંડી સુધી ઉઠતી કુકડીને જોઈને કુકડો ખૂબ જ ખુશ થયો જો પોતાની સાથે છે એ ઉઠતી ત્યારે છે એ કુકડો પણ ખૂબ જ ખુશ થઈ ગયો જોકે કાગડાએ અને બીજા થોડા કુકડાએ કુકડીઓએ કહ્યું કલગી ઊગી તે તો ઠીક મારા ભે કુકડા જેવા રંગીન પીછા ક્યાંથી લાવશો કુકડીબાઈ જો શું કે છે કુકડા જેવા છે એ રંગીન પીછા ક્યાંથી લાવશો કુકડીબાઈ કૂકડી વિચારે છે વખત છે ને પીછા ઉગે ખરા કોને ખબર શું કે છે કુકડી હજી ધીરજ જ રાખે છે વખત છે સમય છે મને પીછા ઉગે પણ ખરા કુકડી તો ધીરજ રાખે છે અને કુકડી છે એને જો ઉડવાનું ઉડવું હતું તો કુકડીએ ઉડવાનું ચાલુ કર્યું એટલે કે મહેનત કરી થોડી ઊંચે થોડી ઊંચે એમ એને છે એ વંડી સુધી ઉડવું હતું તો પેલા છે એ પથરા સુધી ઉડી ઉડીને પછી છે એ છેકવંડી સુધી ઉડવા લાગી અને તેને ઉડતા આવડી ગયું ચલો અહીંયા આપનો આ પાઠ છે એ પૂર્ણ થાય છે બાય બાય બાળકો